श्रुत ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रो मावित्रो समान मुरब्बीओ मुमुक्षु ने नमस्कार। परम कृपाव देव प्रणीत वचनामृत जी पत्रांक 64 अपने शुरुआत करी थी, हमें यथाशक्ति विचारवानो प्रयत्न करिए। पूज्य मनसुख भाई सूर्यराम भाई त्रिपाठी नड़ियादनी धन्य भूमि, धन्य साक्षर भूमि, पंडित योगनो समय क्यों, जमानो क्यों, अने ते वक्ते मणिलाल नभुभाई द्विवेदी अने मनसुखराम भाई त्रिपाठी अने गोवर्धन राम त्रिपाठी जेमणे सरस्वती चंद्र सर्वोत्कृष्ट नवलकथा लखी छे ते, तो ए जमानानी वात छे। एटले ए पंडित युग ने साक्षर युगनो जो थोड़ोक पण अणसार होय तो वधु समझाय तेवुं छे। ते प्रखर वेदांती संस्कृतमय भाषा, संस्कृतमय गुजरातीना अतिशय चुस्त आग्रही एवा मनसुखभाई ने पत्र लख्यो छे अने एमनी मान्यता जुदी छे। परम कृपादेवना दर्शन थया छे, समागम थयो छे, पण जोईए तेवुं एमने हजू प्रतीति आवी नथी, एटले कृपादेव एमने बराबर लखे छे। विनयसभर भाषाथी लखायેલો पत्र छे, કૃપાદેવની શૈલી જેવી છે। તો આપણે વિચાર કરતા હતા કે સમ્યક જ્ઞાન યથાર્થ દૃષ્ટિ વસ્તુ ધર્મ વિના કલ્યાણ નથી, આત્માએ આત્મત્વ પ્રાપ્ત કરવા માટે આટલું કરવું જોઈએ। તો અહીંયા કોઈ પણ દર્શન માટે બોલવાની ઉચિતતા નથી, છતાં આમ તો કહી શકાય કે જે પુરુષનું વચન પૂર્વાપર અખંડિત છે તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે। आत्मा ज्यांथी यथार्थ दृष्टि किंवा वस्तु धर्म पामे त्यांथी सम्यक ज्ञान संप्राप्त थाय ए सर्वमान्य छे। अहींया सुधी विचारणा करी हती, अगाउ पण आव्युं छे, मोक्षमाळाना पाठमां पण आव्युं छे कि वितराग दर्शन कई रीते सर्वोत्कृष्ट छे। बधा दर्शनने पोतपोतानुं स्थान छे, पण उत्तमांग मस्तकनी जग्याए वितरागवाणी मूकी छे, जैन दर्शन मूक्यु छे। तो जे पुरुषनुं वचन पूर्वापर अखंडित छे, पूर्वापर शुं तो के पहला अने पछी, क्रमथी के विक्रमथी के विलोमथी, क्रमथी के विलोमथी, आगळथी के पाछळथी, गमे ते रीते जुओ, पूर्वा पर एटले पूर्वथी जुओ के पश्चिमथी जुओ, पण वस्तु तो जेम छे तेम ज छे। एटले त्यां पूर्वा परनो संबंध आव्यो आगळ पाछळ, पहेलू पछी, क्रमथी के वगर क्रमथी, अथवा तो पूर्व दिशाथी जुओ के पश्चिम दिशाथी, दिशा क्यों, खूणो क्यों, कोई पण पूर्व पश्चिम आ बधुं आवी गयुं। तो गमे ते रीते जुओ, આખું શાસ્ત્ર જુઓ, આખો સિદ્ધાંત ઉલેચો, પણ વસ્તુ ફરે નહીં છે। ગંગા નદીના ગમે તેટલા નામ લાવો, કોઈ પણ સૂર્યચંદ્રના ગમે તેટલા પર્યાય શબ્દો લઈએ, કોઈ પણ એક શબ્દના પર્યાય શબ્દ લઈએ, પણ તે પર્યાય શબ્દ જ છે। દ્રવ્યત્વ, વસ્તુત્વ, ધ્રુવત્વ, પોતાનું જે અસ્તિત્વપણું છે, હોવાપણું છે, એમાં મિનમેક નથી। તો અહીંયા પણ એમ જ કહેવું છે કે વચન ગમે તે હોય તો કે પૂર્વા પર અખંડિત છે, ક્યાંય તૂટતું નથી, ક્યાંય સાંધો કરવો પડતો નથી। સિદ્ધાંત ત્રણે કાળે બાધા ન પહોંચે તેનું નામ જ સિદ્ધાંત। તો વિતરાગવાણી પૂર્વા પર અખંડિત છે, બીજામાં ટુકડા પડે છે, વિભાજન થાય છે। આત્માની મીમાંસામાં સમયાંતરે ઉપનિષદોમાં જેટલા જેટલા ઋષિમુનિ થયા તે બધામાં આત્મા એક જ તત્વ છે, છતાં એના નિરૂપણમાં, એની પ્રરૂપણામાં, એની મીમાંસામાં સુધારો વધારો છે, શુદ્ધિ વૃદ્ધિ થતી જાય છે, ફેરફાર થતો જાય છે। તો એ જ સૂચવે છે કે ત્યાં તત્વની પ્રતીતિ અથવા સિદ્ધાંત જોઈએ તેવો યથાતથ્ય યથાર્થ નથી। અને બીજી અનેક બાબત છે કે કોઈ પણ એ શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક વસ્તુ તૂટે છે, ક્યાંક ક્યાંક મેળ પડતો નથી, ક્યાંક બ્રહ્મચર્યનો મહિમા એટલો બધો આવે, ક્યાંક ગૃહસ્થાશ્રમનો એટલો બધો મહિમા આવે, બંને પોતાની જગ્યા પર છે, પણ છતાં સિદ્ધાંત તે સિદ્ધાંત, દોષ તે દોષ અને ગુણ તે ગુણ।
તો ત્યાં ખંડ પામે છે, ટુકડામાં વિભાજિત થઈ જાય છે, કંઈક સાંધો કરવો પડે છે, કંઈક વસ્તુ તૂટે છે. આ અખંડ છે, અવિચળ છે, અવિચ્છિન્ન છે, એટલે વચ્ચે ક્યાંય છેદભેદ ઉડતા નથી, થતા નથી. એટલે એવું જો દર્શન હોય તો તે વિતરાગ દર્શન, જૈન દર્શન છે. અને તેનું બોધેલું દર્શન તે પૂર્વાપર હિતસ્વી છે. પોતાના વચન પૂર્વાપર અખંડિત હોય એટલે કોઈને પણ લાગવું પડે, ગમે તે સમયે ગમે તે ગતિના જીવને લાગવું પડે, એમાં પૂર્વાપર હિતસ્વી, કલ્યાણ હિ કલ્યાણ, હિતની જ વાત છે, બીજી કોઈ વાત નથી. હિત શત્રુ નથી, પણ હિતે જ છું છે અને હિતસ્વી છે. 40મા પત્રમાં આપણે વિચાર્યું હતું, કેવી રીતે વિચાર્યું હતું કે કેમ આવા વચન છે, તો કે એનો બોધનારો કોણ છે, એટલે કે રાગ દ્વેષ મોહ જેનામાંથી ગયા તે પુરુષ માર્ગ ઉપદેશી શકે, અને તે જ પદ્ધતિએ નિસંદેહપણે પ્રવર્તનારા સત્પુરુષો કાં તો તે માર્ગ ઉપદેશી શકે, કાં તો તે જીન વિતરાગ તીર્થંકર દેવ, અને કાં તો તે જ પદ્ધતિમાં તેની જ વાણી સુણીને સમજાવનારા શ્રી રાજચંદ્ર ગુરુ પૂજ્ય સદાય મારા. એટલે તીર્થંકર દેવ પાસે રહીને જઈને યાદ રહી ગયું છે, રાખીને નહીં, રહી ગયું, સ્વાભાવિક યાદ રહ્યું. પૂર્ણ વિતરાગ જેવો બોધ જેમને સહજે સાંભળી આવ્યો એ પરમ કૃપાળુ પરમાત્મા, તો એ જ પદ્ધતિએ અને નિસંદેહપણે અવિતત્ અસંદિગ્ધપણે જે બોધ છે, બિલકુલ કોઈ જાતની શંકા નથી, તે એટલું જેણે સત પીરસ્યું છે, સત્ય હોવાથી, સત હોવાથી સત્ય જોઈ, એમાં શંકા નથી. શંકા આપણે લાવીએ છીએ, તો કે એવો જે માર્ગ ઉપદેશી શકે, એટલે કે તેવા તીર્થંકર દેવ, તેવા જિનેન્દ્ર, તેવા કેવલી, અને કેવલી પ્રરૂપી ધર્મની જ પ્રરૂપણા કરતા હોય, પોતાનું કાંઈ મીઠું મરચું ન હોય, ઓછું અધિક ન હોય, વિશેષ વિપરીત હોય નહીં, એવું નિસંદેહપણે જે સત્પુરુષ માર્ગ ઉપદેશતા હોય તે કરી શકે. સર્વદર્શનની શૈલીનો વિચાર કરતા એ રાગ દ્વેષ મોહ રહિત પુરુષનું બોધેલું નિર્ગ્રંથ દર્શન તે વિશેષ માનવા યોગ્ય છે, તેમ અહીંયા સમજાવ્યું છે. 40મા પત્રમાં મૂક્યું, અહીંયા પણ એ મૂક્યું. અને કોની સામે વાત ભેળવાની છે, કોને કહેવાનું છે? આ વેદ વેદાંતના પારંગત પ્રકાંડ પંડિત છે, અને તે જમાનામાં અવ્વલ નંબરમાં મૂર્ધન્ય કોટીમાં પ્રથમ પંક્તિના 5મા જેનું નામ છે તેવા મનસુખભાઈ ત્રિપાઠીને લખ્યું છે. આત્મત્વ પામવા માટે શું હેય, શું ઉપાદેય અને શું જ્ઞેય છે એ વિશે પ્રસંગોપાત સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કંઈક કંઈક મૂકતો રહીશ. હવે આવા વિચાર શબ્દો જાણ્યા હોય પણ આવા તત્વના વિચાર કર્યા પણ ન હોય કે હેય છોડી દેવા યોગ્ય શું છે, જ્ઞેય જાણવા યોગ્ય શું છે, ઉપાદેય આચરવા આદરવા યોગ્ય શું છે, એ તો નવ તત્વની વાત આપણને ગોખાઈ ગઈ છે, ગંઠાઈ ગઈ છે, એટલે આપણે કહી શકીએ. અહીંયા મનસુખભાઈએ 85 કાય, હે જ્ઞે ઉપાદેય, નવતત્વ, જીવાદિ નવતત્વ, નવ પદાર્થ, નવ સદભાવ, એ વિચાર્યા પણ ન હોય, વાંચ્યા પણ ન હોય, જાણ્યા પણ ન હોય, એને કહેવાનું છે. તો એને કઈ રીતે કહેવું? તો કે શું જાણવા યોગ્ય? શબ્દોથી બધી ખબર છે, સંસ્કૃતમય છે, એટલે હે ઉપાદેય જ્ઞે જાણે ત્યાં જ વિચાર થઈ જાય કે આ લખનાર કોઈ જેમ તેમ નથી, આ પુરુષની વાણી કેવી છે, ઉંમરમાં આટલા નાના છે પણ જ્ઞાનમાં તો વયોવૃદ્ધ જ છે, જ્ઞાનવૃદ્ધ જ છે. તો કૃપાદેવ પણ કેવો વિનય રાખે છે કે સત્પુરુષની આજ્ઞા અનુસાર આપની સમીપ કંઈક કંઈક મૂકતો જઈશ. સત્પુરુષની આજ્ઞા હશે તો, સત્પુરુષની આજ્ઞા શું છે, સદગુરુની આજ્ઞા શું છે, ચિંદ ભગવાનની આજ્ઞા શું છે, માથે સત્પુરુષ રાખ્યા છે, પોતે જ સત્પુરુષ છે, પણ એમ કેવી રીતે કહ્યું જાય? તો પોતે કહેતા નથી, એમના હાથે માથે સાથે જે સત્પુરુષ છે તે મહાવીરદેવ, તે તત્વજ્ઞ પુરુષ, તે જિનેન્દ્ર ભગવાન, એટલે બધું આવી ગયું, તે સાથે હોવાથી કહે છે કે તેની કૃપાથી, તેની આજ્ઞા હશે તો હું આપની પાસે કંઈક કંઈક વાત મૂકતો રહીશ. જ્ઞેય હેય અને ઉપાદેય રૂપે કોઈ પદાર્થ એક પણ પરમાણુ નથી જાણ્યું, તો ત્યાં આત્મા પણ જાણ્યો નથી. માનો કે કોઈને, એટલે કે ત્યાં તો તમને, મનસુખભાઈને, આત્માને એક પદાર્થ એક પરમાણુ એવા શબ્દનો જો કોન્સેપ્ટ ક્લિયર નથી, એના વિશે કંઈ જ્ઞાન નથી, જાણકારી નથી, તો પછી તેણે આત્મા પણ જાણ્યો નથી. એ બોલવાથી બધું છે, પણ જો આત્માના કોઈ ગુણનો અનુભવ ન હોય, સર્વ ગુણાંશ તે સમ્યક્ત, તો આત્મા અનુભવ ન હોય તો પછી એ આત્માના ગુણોની વાત શું કરી શકે, શું કહી શકે? જો અનુભવ હોય તો પણ કેટલુંક જ વાણીમાં આવે છે, તો આમાં કેવી રીતે કહે? એટલે કહે છે કે તમે જો કોઈ પૂતગલ પર તમે ચોખ્ખું ન લખે, પણ કોઈએ કોઈ પદાર્થ કે એક પણ પરમાણુ જાણ્યું નથી, તો આત્મા પણ જાણ્યો નથી. એટલે ત્યાં તરત જ આપણને આત્મા સિવાયનું અનાત્મા જળ પદાર્થ છે તેના પ્રત્યે લક્ષ કરાવે છે, કે આત્મા સિવાયનો પણ વિચાર કરવો જોઈએ. આત્મા જાણવો હોય તો સીધો આત્મા જણાય, એના કરતાં બધા તત્વને જાણીને પછી પોતે શું છે અને પોતાને શું લાગવું પડે છે, પોતે કેવી રીતે કરવાનું છે તે વિવેક થઈ શકે છે.
મહાવીરના બોધેલા આચારાંગ નામના એક સૈદ્ધાંતિક શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એગમ જાણાઈ સે સવમ જાણાઈ, જે સવમ જાણાઈ સે એગમ જાણાઈ. મહાવીરના બોધેલા હું કહું છું એમ નહીં, પણ છેલ્લા ચરમ તીર્થંકર જે મહાવીર સ્વામી થઈ ગયા, જેના શાસનમાં જીવી રહ્યા છે, તે આસન્ન ઉપકારી. જોકે પ્રથમ દાદા તીર્થંકર તો આદિશ્વર દાદા, પણ અહીંયા જે છેલ્લામાં છેલ્લા થઈ ગયા તે મહાવીર સ્વામી, અને એ પણ આ ઉસર્પિણી કાળની અપેક્ષાએ. તો એમનું બોધેલું જે છે તે શ્રી આચારાંગ સૂત્ર, જે દ્વાદશાંગીમાં પહેલામાં પહેલું છે, તે એમાં એક વચન આવે છે. ક્યાં આવે છે? એના પહેલા શ્રુત સ્કંદના પહેલા અધ્યયનના ત્રીજા અધિકારમાં, ત્રીજા અધ્યયનના ચોથા અધિકારમાં 122મો ગદ્ય પાઠ, તે એગમ જાણાઈ સે સવમ જાણાઈ. બે શ્રુતસ્કંદ છે આચરણ સૂત્રના, એટલે કે બે વિભાગ છે આપણી ભાષામાં. એમાં પહેલો શ્રુતસ્કંદ અને એમાં પણ ત્રીજો અધ્યયન, ચોથો અધિકાર અને પછી 122મો પાઠ. તે શું? આટલું જ કે જે એકને જાણે છે તે સર્વને જાણે છે, જે એક આત્માને જાણે છે તે સર્વને જાણે છે, અને સર્વને જાણ્યું તેણે એકને જાણ્યું. જાણે છે કયો કે જાણ્યું કયો? બે એક જ છે. આ વચનામૃત ગોપાળદેવ જેવા લખે છે, આ વચનામૃત એટલે આચરણ સૂત્રની આ વાત એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનો પ્રયત્ન કરશે, અને સર્વ જાણવાનો પ્રયત્ન પણ એક આત્મા જાણવાને માટે છે. તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે નથી આત્માને જાણતો. આ બોધ અયથાર્થ ઠરતો નથી. ફરીથી, એક આત્માને જાણે તો સર્વ જાણ્યું. એક આત્માને જાણે એટલે આત્મજ્ઞાન, સમ્યક દર્શન, તે જણાતા કેવલ જ્ઞાન, એટલે કે એક આત્માને જણાતા સમસ્ત વિશ્વ, એનું એક એક દ્રવ્ય, એનો એક એક ગુણ, એની એક એક પર્યાય, એક એક સમયની પર્યાય, એક સમયમાં જે જોઈ શકે છે, જાણી શકે છે, એને વિના પ્રયાસને, વિના આયાસે, સહજ સ્વાભાવિક પરિણામી જ્ઞાન, તે કેવલ જ્ઞાન, અને તેમાં બધું ઝળક્યા કરે છે તેવા કેવલ જ્ઞાની ભગવાન. તો તે કરવાનું છે કે એક આત્માને જાણતા બધું જણાશે. બધા જીવનું શું થશે, કેમ થશે, કેવી રીતે છે, એ તો જ્યોતિષનું કામ છે. જ્યોતિષી જાણે, એ પણ એટલું જાણી શકતા નથી. તો આપણે બીજાનું શું કામ છે? આપણે આપણો આત્મા જાણો તો એની બદલે ત્રણ કાળનું, એની બદલે શું, એની સાથે, એના પછી બધું જણાશે. પહેલું સ્વરૂપ જ્ઞાન થશે તો લોકાલોક સ્વરૂપનું જ્ઞાન તો પછી આવવાનું જ છે. એટલે 631માં પત્રમાં મૂક્યું કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એટલે ત્યાં જે વાત આવી તે મુદ્દાની આવી કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છા આપણને કેટલી છે એ ચકાસવાનું છે. આપણને આત્મા જ જાણવાની ઈચ્છા નથી, સાઈડમાં છે. થાય તો ઠીક, નહીં તો કાંઈ નહીં, જીવીએ છીએ. પણ આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની, કોણ, શું, કેમ, ક્યારે અને શું થયું, કોણ આવ્યું, કોણ ગયું, કેમ થયું, નથી છે. આ બધા પ્રશ્નો, આ બધા જિજ્ઞાસા, આ બધી શંકા. એટલે ધ્યાન કોનું રાખવાનું? આત્મા સિવાયનું, પોતાના આત્મા સિવાયનું, બીજા બધા આત્માનું અને બીજા બધા જળ પદાર્થનું. આ જ જાણવું, આની જ ઈચ્છા, આની જ અપેક્ષા, આની જ ખેવના, અને એમાં જ વૃત્તિ રહે છે, એટલે આત્મવૃત્તિ થતી નથી. સીધી સાદી વાત છે. એક સાથે એક વ્યક્તિ એક જગ્યાએ ધ્યાન આપી શકે, બીજે ધ્યાન જાય છે, એનો અર્થ જ એમ કે એક આત્મા પ્રત્યે, આત્માના વિચાર પ્રત્યે કે આત્માની વાત પ્રત્યે લક્ષાવી શકતું નથી. જેને છૂટવું જ છે, જેને તરવું જ છે, એનું જ આ કામ છે, બાકીનાનું કામ નથી. અને એ પેરેગ્રાફમાં, એ પત્રમાં કૃપાદેવે લખ્યું, 631માં પત્રની વાત છે, કે એક જાણતા બધું જણાય તે આ જ છે, કે એક આત્મા જાણતા બધું જણાશે, કેવલ જ્ઞાન થશે, મોક્ષે જશો. પણ એકને જાણો, એની બદલે એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય તે આત્મા, એને મૂકીને જીવ પર પદાર્થ, બીજાના આત્માના, બીજાના જીવના, પર દ્રવ્યના પરભાવમાં ગૂંચવાયેલો છે. એ પેરેગ્રાફમાં પત્રમાં આગળ કહે છે, તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે. કયું તત્વ હતું? કે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું. આમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, ધીમેકથી કૃપાદેવ અનંત કાળના આજ સુધીના બધા જ તત્વજ્ઞાને લઈ લીધા છે. જેણે તત્વ જાણ્યું, ભલે જૈન દર્શન સિવાય પણ જે કોઈ તત્વ જાણ્યું, આત્મા જાણ્યો, મોક્ષે ગયા, એ બધાને લઈ લીધા. તે બધા અનંતા તત્વજ્ઞાની એટલે કે તત્વવેત્તા જ્ઞાની પુરુષોએ આ પ્રમાણે કહ્યું છે, તથાપી ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે.
ઉપયોગપૂર્વક તે પુરુષો સમજી ગયા, આપણે તે ઉપયોગપૂર્વક સમજી શકતા નથી, અગર તો સમજાવવું દુર્લભ છે. જો સમજીએ તો ત્યાં જ જ્ઞાન પ્રગટે છે, ત્યાં જ દર્શન પ્રગટે છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો સાથે જ છે, અને જે સમયે આ બંને પ્રગટે છે તે સમયે એને સ્વરૂપાચરણ ચારિત્ર સમ્યક ચારિત્રવાન પણ કહેવો જ પડે. એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અહીંયા કૃપાળદેવે બધું કહી દીધું. ઉપયોગપૂર્વક સમજાવનારાય નથી, ઉપયોગપૂર્વક સમજદાર નથી. જ્યાં સુધી ઉપયોગપૂર્વક સમજાવાશે નહીં અને ઉપયોગપૂર્વક સમજશે નહીં, આપણે આપણી વાત કરવાની છે, સમજનાર તરીકે વાત કરીએ છીએ, તો ત્યાં સુધી એનું કલ્યાણ પણ નથી. જ્યાં સુધી ઉપયોગનું અનુસંધાન નથી, ઉપયોગ નિર્વિકલ્પ થયો નથી, ઉપયોગ નિર્વિકાર થયો નથી, સ્થિર થયો નથી, સમ્યક થયો નથી, ત્યાં સુધી એને આત્મજ્ઞાન થઈ શકે નહીં, હોઈ શકે નહીં. અને આત્મજ્ઞાન ન હોય ત્યાં સુધી આત્મધ્યાન નથી. આત્મધ્યાન નથી એટલે કેવળ જ્ઞાન નથી, કલ્યાણ નથી, મોક્ષ નથી. તે કરવાનો પ્રયાસ, જિજ્ઞાસા તે અંશે કલ્યાણ છે, પણ એ અંશમાંથી બીજ અને વૃક્ષ થતા વાર લાગે છે. તથાપિ કૃપાદેવ લખે છે, એ માર્ગ જુદો છે, એનું સ્વરૂપ પણ જુદું છે. તેમ જેમ માત્ર કથન જ્ઞાની કહે છે તેમ નથી. કહેવાતા જ્ઞાનીઓ કહી ગયા કે અમને તો આમ છે, અમને તો તેમ છે, અમે આમ કહીએ છીએ, તો એમ નહીં. એ કહેવાનું છે, કહેવા પૂરતું છે, વ્યવહાર પૂરતું છે. એ કહી જાય વાચા જ્ઞાની તે નહીં. અહીંયા તો સાચા જ્ઞાનીની વાસ્તવિક જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે તેની વાત છે. તેમ છતાં કૃપાદેવને વ્યથા વેદના લાગે છે. તેમ છતાં ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કૃપાદેવે મૂક્યું છે. કારણ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. એ તો જ્યાં છે ત્યાં છે, જેની પાસે છે તેની પાસે છે, અને તેને પણ કૃપા થશે, દૃષ્ટિ અમિદૃષ્ટિ થશે, ત્યારે આત્મત્વ અર્પશે ત્યારે થશે. મનસુખરામભાઈ ત્રિપાઠી હોય કે બીજા કોઈ હોય, કે જૂઠાભાઈ હોય, મુમુક્ષુ હોય કે મુમુક્ષુ થવાની હજી ભાવનાવાળા હોય, અથવા તો મુમુક્ષુતાના લક્ષણો જેનામાં હજુ નથી આવ્યા તેવા હોય, ગમે તે હોય, પણ માર્ગ તો જ્યાં છે ત્યાં છે, જેની પાસે આત્મત્વ છે ત્યાં છે. આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા જાણવા જ્યારે પ્રયત્ન કરશે ત્યારે સર્વ જાણ્યાનું પ્રયત્ન થશે, અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે. તો પણ વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને જાણતો નથી. એક આત્માને જાણે એનો અર્થ જ એ કે જીવા જીવનું એને જ્ઞાન થાય, એટલે કે ચેતનનું જ્ઞાન જાણે એટલે જળનું જ્ઞાન થવું જ જોઈએ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળદ્રવ્ય એ શું કરે છે એના વિશે કંઈ આપણે લાંબુ નથી જાણવું, પણ એનું અસ્તિત્વ છે. આ સમગ્ર વિશ્વ વ્યવસ્થા એમ જ છે. ષટ દ્રવ્યાત્મક જગત તેને વિચિત્ર જગત કૃપાળદેવે કીધું. બીજી અપેક્ષા એ, આ વિષમતા કેમ છે? આ દુનિયામાં બધા એક સરખા કેમ નથી? તન મન ધન આત્મા બધા જુદા કેમ છે? આત્માની રીતે સબસ્ટન્સ એક છે એટલે બધામાં કોમન ફેક્ટર છે કે બધા આત્મા છે, જીવ છે, તો પણ બધું જુદારો કેમ છે, વિષમતા કેમ છે? એ પણ જગતની વિચિત્રતા છે. જીવોની વિચિત્રતાને કારણે જગત વિચિત્ર, અને જગત વ્યવસ્થા તો વ્યવસ્થિત જ છે. ધર્મ અધર્મ આકાશ પૂતગલ બધા દ્રવ્યો છે જ, પણ જીવ અને પૂતગલનો જે સંગઠ્યો છે, કમ્પોઝિટ ફોર્મ છે, એમાં આટલી ચિત્ર વિચિત્રતા છે. ત્યાં જિજ્ઞાસા જગવી છે કે કેમ છે, તો કે આ જગતમાં આ બધું પણ રહ્યું છે, મારું કેમ આમ છે, એના કરતાં આખું દુનિયા આ બધું શું છે? ઈશાવાસ્ય ઇદમ ખલુ સર્વમ, ઈશાવાસ્યમ સર્વમ, ઇદમ ખલુ સર્વમ, કિમ ઇદમ સર્વમ. શંકરાચાર્યજી પણ જિજ્ઞાસા ઉઠાવે છે, વૈરાગ્ય છે કે આખી દુનિયા આ બ્રહ્મ આ જગત છે શું, અને એમાંથી આખું બધું જ્ઞાન પ્રગટે છે કે અહો આ જગતમાં આ વ્યવસ્થા આમ છે. અહીંયા કૃપાદેવ પણ કહે છે, પ્રખર વેદાંતિને લખે છે એટલે ત્યાં હજી જીન પરિભાષા બને એટલી ઓછી મૂકી છે, પછી ધીમે ધીમે લઈ તો જાય છે, કારણ કે જે સત છે તે જ છે, ઓમ તત્સત, તો તત્ને સત પર આવવું તો પડે જ. તો વિચિત્ર જગતનું સ્વરૂપ જેણે જાણ્યું નથી તે આત્માને કેવી રીતે જાણે? જીવા જીવનું જ્ઞાન થાય, નવ તત્વનું જ્ઞાન થાય, એમાંથી હેગની ઉપાધિનો વિવેક થાય, તો જ પોતે પોતાના આત્માને જાણી શકે, નહીં તો જાણી શકતો નથી. એટલે આ બોધ અયથાર્થ ઠરતો નથી. અહીંયા જે કૃપાદેવે લખ્યું આ બોધ વચન, સર્વોત્કૃષ્ટ વચનામૃત છે, તે અયથાર્થ ઠરતું નથી. વસ્તુ આમ છે, હકીકત આમ છે, ખરેખર આમ છે, સાચું આ છે, આમાં ખોટું કાંઈ નથી, આ જ સત્ય છે. એટલે અહીંયા યથાર્થ છે એમ કહેવાની બદલે આ બોધ અયથાર્થ ઠરતો નથી. ઠેરવ્યો છે, આપણે કહીએ ને શું ઠેરવ્યું છે, શું ઠરાવ્યું છે,
શું નક્કી કર્યું છે, તો અહીંયા નિર્ધાર કરાવે છે કૃપાળદેવે કે અમે ઠેરવીને કહીએ છીએ, નિર્ધાર કરીને કહીએ છીએ કે આ યથાર્થ છે, આ અયથાર્થ બોધ નથી. આપણે જેમ કહીએ છીએ, હું ઠીક કહું છું, સાચું કહું છું, ખરું કહું છું, સાવ સાચું કહું છું, ખરેખર કહું છું, હકીકત છે ને કહું છું, તેમ કહી દીધું છે કે આ યથાર્થ બોધ છે. યથાર્થ અર્થમ અનતિક્રમ્ય, આ આત્માને સ્પર્શીને આત્મામાંથી નીકળેલો, આત્મા માટે કહેવાયેલો બોધ છે, તેનું નામ યથાર્થ. તે સુજ્ઞ જેને સંસ્કૃતમય ભાષાનો આટલો આગ્રહ છે, તે મનઃ સુખરામભાઈ ચોક્કસ સમજી જાય કે કૃપાદેવે આ શું લખ્યું છે, કે આ યથાર્થ અયથાર્થ. લખનારો પુરુષ યથાર્થ વક્તા છે, યથાર્થ છે, માટે જ અહીંયા યથાર્થ શબ્દ યોજી શક્યા છે. આપણે સારા શબ્દો, ઊંચા શબ્દો, ભારેકમ શબ્દો વાપરીએ એમ નથી, પણ અહીંયા યથાર્થ શું કહેવું છે કે આત્માથી લખાયેલું છે અને આત્મા માટે લખાયું છે. અર્થમ આત્માને અનતિક્રમ્ય, ઓળંગ્યા ઉલંગ્યા સિવાય જે કહેવાય તે યથાર્થ. આગળ જઈએ, પાન નંબર 190, પત્ર એ જ છે. આત્મા સાથી કેમ અને કેવા પ્રકારે બંધાયો છે, આ જ્ઞાન જેને થયું નથી તેને તે સાથી કેમ અને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ થયું નથી, અને ન થાય તો વચનામૃત પણ પ્રમાણભૂત છે. ત્રણ વસ્તુ આવી કે આત્મા કેમ છે, તો કે આત્મા સાથી બંધાયો, કેમ બંધાયો, કેવા પ્રકારે બંધાયો. કેવા પ્રકારે આ બાજુ વધારે બોલાય છે, ચારું ઉત્તરભૂમિમાં સૌરાષ્ટ્રમાં કઈ રીતે એ વધારે બોલાય, પણ અહીંયા કૃપાળદેવે કેવા પ્રકારે મૂક્યું છે બહુ વિચારીને મૂક્યું હોય, સમજવા જેવું છે. પહેલો પ્રશ્ન છે, આત્મા સાથી બંધાયો, શું કામ બંધાણો આપણો આત્મા? જન્મ મરણ જોઈતા નથી, સંસાર જોઈતો નથી, પણ આવ્યા શું કામ? સાથી બંધાયો, ભ્રાંતિથી બંધાયો છે. ભ્રમ, વહેમ, ભ્રમણા, મિથ્યાત્વ, જે વેદાંત દર્શનમાં પંચબ્રહ્મ મૂક્યા છે, બ્રહ્મપંચકથી જ ઓળખાય છે, જેમ રત્નત્રય એમ બ્રહ્મપંચક. જીવ અને વિશ્વની ભ્રાંતિ, એ કોઈક વખત ભ્રાંતિ લીધી છે ત્યારે આવ્યું છે, પાછું આપણે એમાં જ રહી જઈશું. તો એ પાંચ પ્રકારની ભ્રાંતિ, જીનાગમ શું કહે, તો કે પાંચ પ્રકારના મુખ્ય મિથ્યાત્વ, બાકી 25 પ્રકારના મિથ્યાત્વ, એ ભ્રાંતિ, વેદાંતની ભ્રાંતિ અને વિતરાગનું મિથ્યાત્વ બંને એક જ છે. એટલે અહીંયા મિથ્યાત્વથી બંધાયો છે, મિથ્યાત્વ સર્વ પાપનો બાપ, પણ અહીંયા મિથ્યાત્વ એ ન લખ્યું, સાથે બંધાયો. એટલે વિચાર કરે કે પછી, તો કે અહીંયા ભ્રાંતિથી, ભ્રાંતિ શબ્દ લેવો પડે, કે આત્મા ભ્રાંતિથી બંધાયો, ભ્રમણામાં રહ્યો, ભ્રાંતિમાંથી શાંતિમાં જવાનું છે એટલે તો શાંતિ પાઠ છે, એ બધા એકી અવાજે સ્વીકારે છે. એટલે અહીંયા ભ્રાંતિથી અને વહેમ શેનો રહી ગયો, બફમમાં શું રહી ગયો, કે મને આત્મા અનુભવ અને હું આત્મા અને હું દેહ બધું એક, પણ દેહ અને આત્મા એક નથી, દેહ અને આત્મા જુદા છે, જડ અને ચેતન જુદા છે, એને અનુભવવા જોઈએ. એની બદલે જે કંઈ થાય તે મને થયું, હું થયો, તે ક્યાં થાય છે? તો દ્રવ્ય તો શુદ્ધ જ છે, દ્રવ્યમાં થતું નથી, જે થાય છે તે પર્યાયમાં થાય છે. પર્યાય દૃષ્ટિ કેળવવાની છે, સમજવાની છે, કેળવવાની તો દ્રવ્ય દૃષ્ટિ છે, તો કે ભેદ પડવો જોઈએ, જળ ચેતનનો ભેદ પડવો જોઈએ. આ ખોટા વેમ બફમમાં રહી ગયા કે આત્મા તો આમ પમાય, હું જે રીતે કલ્યાણ કરું છું, આત્મા પામવાની રીત આચરું છું તે બરોબર જ છે, બીજું શું જાણવાનું છે, બીજું શું કરવાનું છે, આ રીતે કરીશ એટલે મારો મોક્ષ થશે, તો એમ તો નથી. આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. કૃપાળદેવ કહે છે કે એમ કોઈ માની લે કે હા આત્મા નજરાયો, ઉપયોગ નજરાયો અને હવે ત્યાંથી ખસવાનું નથી, તો એમ કહેવા પૂરતું છે. નામનું જેને દર્શન છે તે બધા સમ્યકજ્ઞાની કહી શકાતા નથી, એમ ઘણા ઘણા વચનથી કૃપાળદેવે બોધ આપ્યો છે. અહીંયા આટલો વિચાર કરીએ કે આત્મા સાથી બંધાયો, તો કે ભ્રાંતિથી, મિથ્યાત્વથી, વહેમથી, દેહાત્મા બુદ્ધિ છે, દેહાધ્યાસ છે, બંધાયો છે. મિથ્યાત્વના પ્રકાર તો આપ જાણો છો, અને જ્યાં જ્યાં આવે છે ત્યાં આપણે વિગતવાર લઈએ છીએ. એમાં કોઈ ને કોઈ મિથ્યાત્વથી એ બંધાયો છે. બધું જ મિથ્યાત્વ હોય, ગૃહિત મિથ્યાત્વ હોય, અગૃહિત મિથ્યાત્વ હોય, પછી સાચા સદગુરુને અસદગુરુ કે અસદગુરુને સદગુરુ કે ધર્મને અધર્મ કે અધર્મને ધર્મ કે, એવું બધું જ છે. એમાં પણ શરૂઆતના પાંચમાં તો અજ્ઞાન મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ વગેરે વગેરે, અભિનિવેશને પણ મિથ્યાત્વ કીધું, અભિનિવેશિક મિથ્યાત્વ. તો આ મિથ્યાત્વથી બંધાયો છે. અહીંયા મનસુખરામભાઈને ભ્રાંતિથી બંધાયો છે એમ કહેવાનું છે. પછી કેમ બંધાયો છે, શું કામ બંધાયો?
કેવી રીતે બંધાયું એટલે પ્રોસેસ શું, ફેનોમેનન શું, ઘટના શું, તો કે એવું વિતરાગ વ્યવસ્થામાં, વિતરાગ દર્શનમાં જે છે તે બીજે નથી કે દ્રવ્ય કર્મથી બંધાયો છે, એટલે કે ભાવ કર્મ કર્યા એટલે દ્રવ્ય કર્મ બંધાયા, એટલે એને નો કર્મ એટલે શરીર ઇન્દ્રિય વગેરે મળ્યું, એટલે એ જે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મનો સંબંધ છે તે પણ અહીંયા આવી ગયો. એટલે કે કેમ બંધાયો, તો કે કર્મ લાગ્યા. એટલે કર્મ શું કામ લાગ્યા, તો કે અશુભ કે શુભ ભાવ કર્યા, એટલે એને જે શુભાશુભ ભાવ કર્યા એટલે એને દ્રવ્ય કર્મ કીધા, એને ભાવકર્મ કીધા. પછી જે ખરેખર કર્મણ કારમણ વર્ગણા આપણી આજુબાજુ રહેલી છે એમાંથી પૂતગલ પ્રમાણુ ગ્રહણ કરી દીધા કે ચોટી ગયા, એમાં પણ વળગવાની, ચોટી જવાની શક્તિ છે, ગ્રહાઈ જવાની શક્તિ છે, એવી જ રીતે આત્મામાં ગ્રહવાની શક્તિ છે, એ બંને ભેગું થયું એટલે બે હાથે તાળી પડી, એટલે ત્યાં દ્રવ્ય કર્મ બંધાઈ ગયા. પછી એના આપણે પ્રકાર પાડ્યા, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, આ મુખ્ય પ્રકાર. એટલે એ કેવી રીતે બંધાયો છે, તો કે એ બંધાવાની ઘટના અમૂર્ત અરૂપી એવો આત્મા અને આવા કર્મને બાંધી લે કે બંધાઈ જાય એ જ કેવો જીન સિદ્ધાંત છે. એમ તો પોતે ઉહાપો ઉઠાવ્યો છે, એક પદમાં લખ્યું છે કે અચરજ છે એ કેવો જીન સિદ્ધાંત, તો કે આશ્ચર્યકારક, અચરજનક, અદ્ભુત સિદ્ધાંત છે, પણ સિદ્ધાંત આમ જ છે. અને ત્રીજું, કેવા પ્રકારે બંધાયો છે, એટલે પહેલી ઘટના કેવી રીતે ઘટી આવી ગઈ, એ પ્રોસેસ આવી ગઈ, અને અહીંયા કેવા પ્રકારે, તો કે સંયોગ સંબંધથી બંધાયો છે. જો બંધાયો જ હોય તો કોઈ દિવસ છૂટો પડે નહીં. છૂટો કેવી રીતે પડે, તો કે જેનો સંયોગ તેનો વિયોગ, જેનું મિલન તેનો વિરહ. એટલે જ્યાં જે આવ્યો અને ગયો એ જ સૂચવે છે કે વસ્તુ બે જુદી છે, બંધાય છે. બંધાય છે તો છૂટી પણ શકે છે, એટલે તેને સંયોગ સંબંધ કીધો. અને બીજું, સમવાય સંબંધ હોય તો એ છૂટું પાડવું પડે નહીં. કાન અને કાનની સાંભળવાની શક્તિ જુદી પડે ન પડે, એવી જ રીતે જ્ઞાન અને જ્ઞાની, તો જ્ઞાની કહેતા જ એમાં જ્ઞાન છે, એ જ્ઞાન ધરાવે છે, તો જ્ઞાન અને જ્ઞાની છૂટું ન પડે. જ્ઞાની કહેતા જ એમાં જ્ઞાન છે તે, એ બંનેનો સંબંધ કેવો, જ્ઞાન અને જ્ઞાનીનો સમવાય સંબંધ, એ છૂટું પડે જ નહીં. એની સાથે હોય તો જ એ શબ્દ બોલાય કે જ્ઞાની. જ્યારે આત્મામાં અશુદ્ધાત્મા પણ હોય, શુદ્ધાત્મા પણ હોય, એટલે જીવ, જીવનો શિવ નથી થયો ત્યાં સુધી જીવ જીવાત્મા કહે, ત્યાં પણ વેદાંત દર્શન જુદું પડે. એ જીવ, જીવાત્મા, શિવ બધું જુદું ગણે, તો વિતરાગ દર્શન એને બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા કહે. વસ્તુતઃ કાંઈ ભેદ નથી. જ્યાં સુધી મિથ્યાત્વ છે, પામ્યો નથી, આત્મ સ્વરૂપનું ઓળખાણ નથી, ત્યાં સુધી બહિરાત્મા છે. સમ્યક દૃષ્ટિ થાય છે એટલે તરત જ અંતરાત્મા થાય છે, અને પરમાત્મા સ્વરૂપની ઝાંખી થઈ ગઈ હોવાથી તરત થોડા વખતમાં પરમાત્મા થાય છે. એટલે કેટલું સુગમ છે એ જ્ઞાની પુરુષોને, આવા શાસ્ત્ર કરતા પુરુષોને કેમ અસુગમ લાગ્યું છે, તો કે પોતે ક્લિષ્ટ કર્યું છે, પોતે અસ્પષ્ટ કર્યું છે. પોતાને સ્વરૂપનું જ્ઞાન ભાન ન હોય તે જ આવું અષ્ટમ પષ્ટમ અસ્પષ્ટ કરે, બાકી ન કરે. કેમ કે વસ્તુ સાફ છે, અનુભવી હોય પછી એમાં બીજું શું કહેવાનું હોય. એટલે આ જ્ઞાન જેને થયું નથી તેને, તે સાથી કે મને કેવા પ્રકારે મુક્ત થાય તેનું જ્ઞાન પણ નથી થયું, અને ન થાય તો આ વચનામૃત પ્રમાણભૂત છે કે જેણે એકને જાણ્યો તેણે સર્વને જાણ્યું, અને એકને ન જાણ્યો તો તેણે કાંઈ ન જાણ્યું. કેવું ગણિત શીખવાડે છે ગણિતની રીતે. મહાવીરના બોધનો મુખ્ય પાયો ઉપરના વચનામૃતથી શરૂ થાય છે. આમાં લખ્યું છે, ઉપરનું વચનામૃત એટલે આગળ આવ્યું તે એગમ જાણાય સે સગમ જાણાય, દ્વાદશાંગી એમાં પહેલું આચરણ સૂત્ર, એનો પહેલો સુત્સ્કંદ, અને બહુ શરૂઆતમાં આવી ગયું છે. એટલે એમ કહ્યું કે વચનામૃતનો, મહાવીરના વચનામૃતનો પાયો જ આનાથી શરૂ થાય છે. વચનામૃત જ આ છે, પહેલું જ આ છે. એટલે જ ઘણીવાર વચનામૃતજીની ઉપર છપાયેલું જોવા મળે છે, એગમ જાણાય સે સવમ જાણાય, એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું. સંસ્કૃતમાં નહીં તો ગુજરાતીમાં એ નિર્ગ્રંથ પ્રવચન છે, અને એને ઉપર મૂક્યું છે, માથે ચડાવ્યું છે, શિરોમાન્ય કરીએ છીએ. અને એનું સ્વરૂપ એમણે સર્વોત્તમ દર્શાવ્યું છે. એમણે ચાખ્યું છે, જાણ્યું, માણ્યું, એટલે બરાબર બીજા પણ જાણી માણી શકે એટલે પ્રમાણભૂત હોવાથી એમણે પાને ચડાવ્યું છે, વાણી વયોગ્ય આવ્યું છે, અને આચાર્ય ભગવંતોએ, ગણધર ભગવંતોએ ગૂંથેલું છે, એ સર્વોત્તમ દર્શાવ્યું છે, સૌથી સારી રીતે એમણે મૂક્યું છે. કેમ કે બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા વિતરાગ દર્શનમાં છે એવી અન્યત્ર નથી. અહીં એક આ પણ વિજ્ઞાપન આપને કરવી યોગ્ય છે કે મહાવીર કે કોઈ પણ બીજા ઉપદેશકના પક્ષપાત માટે મારું કંઈ પણ કથન અથવા માનવું નથી. હું કંઈ પક્ષપાતપૂર્વક કહેતો નથી. મારા મહાવીર છે એની ના નહીં, પણ એ સાચા છે, સારા છે, સર્વોત્કૃષ્ટ છે એટલે માનું છું.
હું માનું છું મારા છે એટલા માટે હું આપના પર મારો અભિપ્રાય ઠોકી બેસાડતો નથી એમ ચોખ્ખું કહી દઉં છું. વિજ્ઞાપન આપને કરવી યોગ્ય છે કે આપને હું સલાહ સૂચન નહીં પણ અહીંયા એક જાહેરાત આપણે કહીએ કે લેટ મી ટેલ યુ એમ કરીને શરૂઆતથી આપણે કહીએ ને એક ચોખવટ કરી લઉં, એક સ્પષ્ટતા કરી દઉં એમ વિજ્ઞાપન હું આપને જણાવવાની રજા લઉં છું એ પણ વિજ્ઞાપનમાં આવ્યું અને એક સૂચવન પણ આવી ગયું, નિવેદન આવી ગયું કે હું અહીંયા આપને એક નિવેદન પણ કરું છું કે મને કોઈ મહાવીરના ઉપદેશક માટે કે મહાવીર જેવા ઉપદેશક માટે પક્ષપાતથી મારું આ માનવું કથન નથી, પણ આત્મત્વ પામવા માટે જેનો બોધ અનુકૂળ છે તેને માટે પક્ષપાત દૃષ્ટિરાગ પ્રશસ્ત રાગ કે માન્યતા છે. હું પામી શકું છું, પામ્યો છું અને પામવા યોગ્ય આ જ છે એટલા માટે મને દૃષ્ટિ રાખ્યો તોય વાંધો નથી, કે તમે તો જૈનવાણીના કહેનારા અથવા તો મહાવીરને વખાણનારા તો મને વાંધો નથી. દૃષ્ટિ રાખ્યો, પ્રશસ્ત રાખ્યો, શુભ કયો, સ્તુત્ય, વખાણ કરવા યોગ્ય અથવા તો માન્ય કરવા યોગ્ય છે તો મને કેવો હોય? પક્ષપાત કૌંસમાં આશ્ચર્યકારક ચિહ્ન છે કે તમે તમારા શબ્દોથી કે અભિપ્રાયથી મને પક્ષપાત કહેશો, હું પોતે પક્ષપાતી નથી, તમને લાગતું હોય તો મારે કંઈ કહેવાનું નથી અને તેને આધારે વર્તના છે એટલે હું તે પ્રમાણે કરું છું, પરિણમું છું. તો આત્મત્વને બાધા કરતું એવું કોઈ પણ મારું કથન હોય તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. કેટલો વિનય છે કે મને કંઈ રાગ નથી અને છતાં પણ આત્મત્વ પ્રાપ્ત કરવા માટે વાત છે અને આત્મત્વને બાધા કરે એવું કંઈ પણ તમને લાગતું હોય તો મને પણ કહેતા રહેશો, મારા પર ઉપકાર કરતા રહેશો. આત્મત્વને બાધા કરે એવું તમને એમ લાગતું હોય કે એમાં કંઈ વિઘ્ન આવી શકે એમ છે, આ રીતે ન થાય એવું આ કથન લાગતું હોય તો મને દર્શાવી ઉપકાર કરતા રહેશો. આપણે કહીએ ને કે ભૂલ હોય તો જરૂર જણાવશો, એમાં પણ આપણો વિનય નથી, એક જાતનું માન પોષાય છે, એક જાતનો અવિવેક છે અને અહીંયા પૂર્ણપણે વિવેકથી કીધું છે કે મારું એવું કોઈ કથન હોય તો દર્શાવી ઉપકાર કરતા રહેશો. ભૂલ હોય તો કાઢજો કે ભૂલ હોય તો બતાવજો કે દર્શાવશો, એમાં એટલો વિનય નથી ઝડકતો જેટલો આમાં ઝડકે છે કે તમે ઉપકાર કરતા રહેશો. ઉપકાર તો પોતે કરે છે કૃપાળુદેવ, તેમ પણ એમ લખે તો પણ એમ લખે છે કે કંઈ એવું લાગે તો મારા ઉપર પણ ઉપકાર કર્યો ગણાશે. તમને આમાં ભૂલ લાગતી હોય, આમાં કંઈ ભૂલ કરતાં પણ વિઘ્ન કરતાં લાગતું હોય કે આ રીતે આત્મત્વ પ્રાપ્ત કરવામાં તકલીફ લાગતી હોય, કંઈ અંતરાયભૂત લાગતું હોય એટલે એમ કરીને એને જિજ્ઞાસા જગવીને પૂછ્યું છે, એની પરીક્ષા કરી નાખી છે કસોટી પત્ર હોય તેમ કે તો તમે કાઢો શું વિઘ્ન કરતા છે, સંકલ્પ વિકલ્પ મૂકવાની વાત છે તો મૂકવામાં શું વિઘ્ન છે, બધા હોય તે કહી દો ખબર પડે, ઉપાય થાય, જોઈ લઈએ. એટલે કહે છે કે મને ઉપકાર કરતા રહેશો. પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે અને તે પુણ્યાનું બંદી, પુણ્યનું ફળ છે. જો કે પ્રત્યક્ષ સત્સંગ એટલે કે કૃપાદેવ કહે છે કે આપણે રૂબરૂ મળીએ અને જે કંઈ વાત થાય એ હૂબહૂ વાત થાય, એ મન મેળાપીની રીતે વાત થાય, સામસામું થાય, તરત જ બેક એન્ડ ફોર્થ વાત થાય તે તો જુદી જ વાત છે. તદુપરાંત કૃપાદેવની જે દશા છે, આત્મદશા છે, સ્થિતિ છે, એના દર્શન માત્રથી, એની અનુભૂતિ માત્રથી અને એ પુદ્ગલ પરમાણુની પણ પવિત્રતાની જે અસર ઇમ્પેક્ટ હોય, એ ઓરાની પણ જે અસર પડતી હોય તો એ તો બલિહારી જ જુદી છે કે તમને સ્વરૂપ સ્થિતિમાં આણી દે, મૂકી દે, પણ તે તો પુણ્યનું બંધી, પુણ્યનું ફળ છે. જ્યારે એવો પુણ્યનો ઉદય થશે ત્યારે થશે, બાકી અત્યારે તો પત્ર સ્વરૂપે લખીએ છીએ. છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ નાની દ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી મારા પણ ભાગ્યનો ઉદય જ છે. ઉપકારની વાત આવી ત્યાં કૃપાદેવ કે ભાગ્યનો ઉદય છે. પરોક્ષ સત્સંગ, પરોક્ષ એટલે સદેહે સામસામાની, તે પરોક્ષ, પરોક્ષ એટલે ગુપ્ત ખજાનો જે આત્માના અંતસ્તલમાં રહેલું છે તેની પરિણતિ, તેનું તમને જો ભાન થશે અને તે મળ્યા કરશે તો તે પણ મારા ભાગ્યનો ઉદય જ છે. કૃપાદેવના ભાગ્યનો ઉદય એટલે નસીબનો ઉદય એમ કહેવું છે, એમ લખતા હશે આ સત્પુરુષ, એક અર્થ થોડો થતો હશે, એ વ્યવહારથી માનવું હોય તો માને, સામાન્ય સારું લાગે. ભાગ અને ભાગમાંથી ભાગ પડાવો તે ભાગ્ય, પોતે સ્વરૂપને પામ્યા છે એ સ્વરૂપમાંથી જો સામી વ્યક્તિમાં સુજ્ઞતા હોય, પાત્રતા હોય તો ભાગ પડાવી જાય તો હું માનીશ કે મારા ભાગ્યનો ઉદય છે, કે મારા ફ્રૂટમાંથી, મારા ફળમાંથી, મારી વસ્તુમાંથી સામો જીવ પણ ભાગ પડાવી ગયો, તેનું નામ ભાગ્ય. ભાગ જેમ તેમ નથી, વેચાઈ ગયો, હું તો જગતથી વેચાઈ ગયો, ભગત થયો, પણ સામો જીવ પણ મને જે સ્વરૂપની પ્રાપ્તિ છે એમાં અંશે પણ જો ભાગ પડાવી જાય તો એ ભક્ત, ભગત, શિષ્ય ભાગ પડાવી ગયો, એ ભાગ્યનો ઉદય છે. સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય આત્મસિદ્ધિજીમાં પાંચે ઉત્તરથી થયું,
समाधान सर्वांग समझो मोक्ष उपाय। तो पांच शंकाना समाधान थया अने छठ्ठू मोक्षनो उपाय छे ने ए हूँ जो समझी जाऊँ तो उदय उदय सद्भाग्य ए समझी जाऊँ एटले पोते मोक्ष स्वरूप थाय, पोते मोक्ष स्वरूप थाय सम्यक दर्शन ने प्राप्त करे एटले पछी वोट ऑफ थिंग्स जोरदार छे। सद्गुरु सत्पुरुष प्रत्ये केटलो बधी उपकार बुद्धि छे के तमारी पासे जे ककड़ो हतो आखू फ्रूट तमे पामी गया, आखू फळ हतुं, आखी पूनम हती, अमने बीज जेटलू मळ्युं, अमे एक ટુકડો એક અંશ એક નહીં અંશનો અંશ નહીં જેવું પણ એમાંથી ભાગ પડાવ્યું તો એ મારો ઉદય જ કે બીજું કાંઈ, મારા ભાગ્યનો ઉદય એટલે સમજવું પછી ઉદય ઉદય બે વખત મૂકે એટલે આ મને ભાગ્યનો ઉદય થયો, મારો નસીબ પાક્યું ફળ્યું એ તો ખરું, સાથે સાથે હું સ્વરૂપમાં ભાગ પડાવી ગયો એવું કંઈક સમજાય છે। બીજો મુદ્દો છે આ જ્ઞાની સે જ્ઞાની વાત કરે એ તો જુદી જ વાત છે જ્ઞાની સે જ્ઞાની, પણ અહીંયા તો કૃપાળદેવ જ્ઞાની ગણો અને પેલા જ્ઞાની ખરા, પણ કઈ રીતે? તો કે આત્મજ્ઞાનની વાત નથી આવતી, અહીંયા શાસ્ત્ર જ્ઞાનની વાત આવે છે એટલે પોતે કેટલા વિનય વિવેકપૂર્વક વાત કરી છે, સામાને ક્ષોભ ન થાય, સામાને મોટો કરે, સામાને આગળ કરે, તેમ જેમ નાનું મોટામાં ગમે તેટલા અવગુણ હોય પણ નાનો પોતાનો વિનય વિવેક છોડે નહીં, એવી રીતે મોટાને આગળ જ કરે, મોટાને પહેલાં જ કરે, મોટાને જ આગળ કરે, મોટાને મોટા જ માને, એક વયોવૃદ્ધ હોય તો પણ એવું કરે તો પછી આમાં તો વયમાં તો મોટા છે જ, તો કૃપાળદેવ કેટલા વિનયથી કહે છે કે એને ક્યાંય માઠું ન લાગી જવું જોઈએ અને છતાં જે દવા પીવડાવવાની છે જે વસ્તુ કહેવાની છે એમાં ના નથી, સતની વાતમાં કાંઈ પાછો કોમ્પ્રોમાઇઝ ન હોય, એડજસ્ટમેન્ટ ન હોય અને છતાં કહેવાની રીત જુદી છે। બીજો મુદ્દો છે નિર્ગ્રંથ શાસન જ્ઞાન વૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે। જાતિ વૃદ્ધતા, પર્યાય વૃદ્ધતા એવા વૃદ્ધતાના અનેક ભેદ છે પણ જ્ઞાન વૃદ્ધતા વિના એ સઘળી વૃદ્ધતા એ નામ વૃદ્ધતા છે કિંવા શૂન્ય વૃદ્ધતા છે। નિર્ગ્રંથ શાસન વિતરાગ દર્શન તત્વજ્ઞાનીઓનું જે શાસન છે તે એમાં જ્ઞાન વૃદ્ધ છે તે સર્વોત્તમ વૃદ્ધ છે। વૃદ્ધ એટલે ઘરડું, વૃદ્ધ એટલે પરિપક્વ, વૃદ્ધ એટલે જેનામાં વધારે છે તે, જે જેનામાં બધું વધારે છે તે વૃદ્ધ કહીએ છીએ, એ વાર્ધક્ય કહીએ છીએ। વૃદ્ધાવસ્થા તો બોલવું ગમતું નથી કે ઉંમરમાં મોટા થયા એટલે વાર્ધક્ય આવ્યું એમ, તો અહીંયા પણ એમ જ છે કે તમે જ્ઞાનને સર્વોત્તમ વૃદ્ધ ગણીએ છીએ તો બરોબર છે। જાતિ વૃદ્ધ એટલે એકેન્દ્રિય કરતાં બે ઇન્દ્રિય જીવ વધારે, બે ઇન્દ્રિય કરતાં તે ઇન્દ્રિય પ્રગતિ જરૂર છે પણ તે કંઈ જાતિ વૃદ્ધતા, જાતિ કહેતા એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તો એ કંઈ ગણાતું નથી, એવી જ રીતે મનુષ્ય થયા તો એ કંઈ અમે ગણતા નથી। પછી પર્યાય વૃદ્ધતા અને જાતિ વૃદ્ધતામાં જ્ઞાતિ વૃદ્ધતા પણ આવી કે હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પટેલ, અમે ઉચ્ચ કુળના, ઉચ્ચ ગોત્રના, તો એ પણ નહીં, એ બધી પર્યાય દૃષ્ટિ અને જાતિ દૃષ્ટિ છે। તો જાતિ વૃદ્ધતામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પણ મનુષ્ય વગેરે પણ આવ્યું અને સાથે સાથે જ્ઞાતિ ભાતિ પાંતિ એ પણ આવ્યું। પછી પર્યાય વૃદ્ધતા સ્ત્રી પુરુષ નપુંસક એ પણ પર્યાય, બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા એ પણ પર્યાય, કોઈ પણ પર્યાયના તો કેટલાય બધા ભેદ થાય તો કે વયમાં કે બીજી કોઈ રીતે, દીક્ષા પર્યાય, ચારિત્ર પર્યાય, સંયમ પર્યાય, તો એમાં પણ જેણે વહેલી લઈ લીધી હોય તો આપણે સિનિયોરિટી કહીએ કે એ વધારે પરિપક્વ, વધારે મોટા, તો એમનો તો 30 વર્ષ પહેલાં દીક્ષા લીધી, મેં તો 2 વર્ષ પહેલાં જ લીધી, હમણાં જ લીધી, તો એમાં આપણે જેમ કહીએ છીએ એવી દરેક બાબતમાં તો કે જે સિનિયોરિટીની વાત કોઈ પણ ક્ષેત્રમાં આવી તો પણ એ પર્યાય દૃષ્ટિ છે, એ પર્યાય અવસ્થા છે, તો કે એમાં વૃદ્ધતા, એવા વૃદ્ધતાના તો અનેક ભેદ થાય, આમ તો અનંત થાય, પણ જ્ઞાન વૃદ્ધતા વિના જો જ્ઞાનમાં આગળ નથી તો એ બધી વૃદ્ધતા કહેવા પૂરતી છે, નામ શૂન્ય કહી દીધી છે અને શૂન્ય વૃદ્ધતા છે, નામ પૂરતી, બોલવા પૂરતી, કહેવા પૂરતી છે અને શૂન્ય વૃદ્ધતા એટલે એકડા વિનાના મીંડા જ છે, જ્ઞાન વિનાના મીંડા જેટલા મૂકો એટલા મૂકો, પાર વિનાના મૂકી શકો પણ એ શૂન્ય વૃદ્ધતા છે, એટલે મીંડામાં જ વધારો છે, એકડો તો થયો નથી। ત્રીજો મુદ્દો છે એટલે આટલું વિનય સભર લખ્યું છે એનો જવાબ આપી દીધો કે હું આ વયોવૃદ્ધ ગણીને મારાથી વડીલ છો એટલે લખ્યું છે, બાકી અનુભવ વૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધની વાત જુદી જ છે। ત્રીજું પુનર્જન્મ સંબંધી મારા વિચાર દર્શાવવા આપે સૂચવ્યું તે માટે અહીં પ્રસંગ પૂરતો સંક્ષેપ માત્ર દર્શાવું છું કે પુનર્જન્મ છે કે કેમ અથવા હોય તો કેમ એ માટે હું અહીંયા ટૂંકમાં લખું છું। એમાં પહેલો મુદ્દો મારું કેટલાક નિર્ણય પરથી આમ માનવું થયું છે કે આ કાળમાં પણ કોઈક કોઈક મહાત્માઓ ગતભવને જાતે સ્મરણ જ્ઞાન વડે જાણી શકે છે, જે જાણવું કલ્પિત નહીં પણ સમ્યક હોય છે। કોઈક કોઈક એવા વિરલા થાય છે એમ લખે છે કે જેને જાતે સ્મરણ જ્ઞાન હોઈ શકે
જાતિ સ્મરણ જ્ઞાન એટલે મતિ જ્ઞાનનો એક ભેદ છે, જેને આપણે મતિ સ્મૃતિ જ્ઞાન પણ કહીએ છીએ. પોતાનો આગલો ભવ જો સંગની પંચેન્દ્રિય પણ જ હોય ત્યાં સુધી જોઈ શકે, એટલે વચ્ચે એકેન્દ્રિય બે ઇન્દ્રિય કીડી હતી ને મકોડા હતા ને એમ ન ચાલે, એવું હોય તો કોઈ જોઈ શકે નહીં. સંગની પંચેન્દ્રિય પણ તો હોવું જ જોઈએ. અને વળી આગલા ભવે સમાધિ મરણ સાથે દેહ મૂક્યો હોય તો, અને ત્યાર પછી ગર્ભ અવસ્થામાં આવ્યા પછી પણ જો એ ભૂલી ન જાય તો, ગર્ભના દુઃખમાં એમાંથી બહાર નીકળીને જન્મના દુઃખમાં એમાં ભૂલી જવાના ચાન્સ પૂરેપૂરા છે. અને માનો કે જન્મીને યાદ હોય તો પણ, જ્યાં સુધી વાચા ના આવી હોય 1.5-2 વર્ષ સુધી, ત્યાં સુધી મનમાં ને મનમાં હોય વ્યક્ત પણ ન કરી શકે. એટલે કદાચ કોઈ જીવને હોય તો પણ આ તકલીફ થાય. રૂપાવદેવ જેવા બધું જ પાર કરી ગયા અને એક નિમિત્ત મળ્યું, એટલે 7 વર્ષની વયે કોઈક વડીલને અગ્નિ સંસ્કાર થતો જોયો, અગ્નિદાહ અપાતો જોયો અને પડતો ખસી ગયો. પોતાના જાણે કર્મોનો પણ કેટલાય કર્મોનો અગ્નિ સંસ્કાર થઈ ગયો અને તરત જ પડદો ખસી જતા જાતે સ્મરણ જ્ઞાન થયું. પછી ગિરનારનો ગઢ જોતા થયો, પણ 900 ભાવનું જાતે સ્મરણ જ્ઞાન પરમ કૃપાળદેવને થયું. બીજા કોઈ જીવને થાય છે તો કદાચ 1-2-3 ભાવનું વધુમાં વધુ થતું હોય તો, અને એ પણ સાચું કે કેમ, એમાં આત્માની દશા હતી કે કેમ, છે કે કેમ, વૈરાગ્ય છે કે કેમ, બધું વિચારવા જેવું. અને કેટલીક વખત જૂનું જાણીને વૈરાગ્યની ધાર પર રહેવું વિકટ થાય, તો વૈરાગ્ય હોય એ પણ કદાચ જતો રહે કાં તો આવે જ નહીં. જાણે કે પૂરેપૂરા સંસાર ભાવને દેહભાવમાં હોય, પોતાને ને ધર્મને પોતાને ને આત્મકલ્યાણને કોઈ નિસ્બત ન હોય અને એ જતું પણ રહે. જાતે સ્મરણ જ્ઞાન વિશે કહીએ તેટલું થોડું, તો કે એ કલ્પિત નથી હોતો પણ સમ્યક હોય છે. કોઈ વાર ન્યૂઝપેપર છાપામાં, ચોપડીમાં, મેગેઝીનમાં, નોવેલમાં લખ્યું હોય અથવા વાત સાંભળી હોય તો એ કોઈને કલ્પિત લાગે તો કૃપાળદેવ કે ના, હોઈ શકે છે, હોય છે, પોતાને છે એમ કહેવું નથી, સ્પષ્ટ કહ્યું નથી, પણ એ સમ્યક હોય છે, સાચું હોય છે. સમ્યકને સાચું ને સારું કહેવું એ ઠીક લાગતું નથી, પણ કોઈ શબ્દ નથી મળતો એટલે યથાર્થ યથાતથ્ય એ સમ્યક માટે વાપરવું વધારે ઉચિત છે. સાદી ભાષામાં સમ્યક કહીએ તો કંઈ સાચું દર્શન, સારું દર્શન એમ તો શોભે નહીં. સમ્યક દર્શન કહીએ એટલે એવો થોડો અર્થ થાય, યથાર્થ દર્શન, તે અહીંયા યથાર્થની વાત આવી. ઉત્કૃષ્ટ સંવેગ, જ્ઞાનયોગ અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ સંવેગ એટલે કે અત્યંત તીવ્ર વૈરાગ્ય, અતિશય વૈરાગ્ય, કે વૈરાગ્ય પાસે વૈરાગ્ય એ જ્ઞાનમાં પરિણમી જાય, વૈરાગ્યની અતિ સૂઈ જાય, અતિશય થાય ને તૂટી જાય, એવી રીતે વૈરાગ્ય જાણે ફાટી ગયો, વૈરાગ્ય તૂટી ગયો અને જે પાણી પાણી થઈ જાય એવી રીતે, તો કે શું, તો કે જ્ઞાન જ્ઞાન થઈ ગયું. જ્ઞાનને પાણી સાથે જ સરખાવે કે જ્ઞાન જલધાર, એટલે જ્ઞાન જ્ઞાન થઈ ગયું, વૈરાગ્યમાંથી જ્ઞાનમાં પરિણમી ગયું. જે આપણે કહીએ કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય અને તેને જ્ઞાન, અને વૈરાગ્યાદી સફળ જો તો સજો સહ આત્મ જ્ઞાન, એટલે વૈરાગ્ય છે અને જ્ઞાનમાં પરિવર્તિત થઈ ગયું. ઉત્કૃષ્ટ સંવેગ, મોક્ષ માર્ગ પ્રત્યે જલ્દી ધસમસતું જવું હોય એટલો વૈરાગ્ય હોય, તે વૈરાગ્યને કારણે, ઉત્કૃષ્ટ વૈરાગ્યને કારણે થાય છે. બીજું જ્ઞાનયોગ એટલે તરત જ વૈરાગ્ય અને જ્ઞાનનું જોડાણ થઈ જાય છે, એમાં પરિવર્તિત થઈ જાય છે. અને સત્સંગથી પણ એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સત્સંગ કોઈ વાર સત્શાસ્ત્ર વાંચતા વાંચતા પૂર્વભાવનું જ્ઞાન થઈ જાય, કોઈ વખત સત્સંગથી થઈ જાય. કોઈ જીવ વિતરાગ પ્રતિમાજી, કૃપાદેવના પ્રતિમાજી, ચિત્રપટજીના દર્શન કરતાં કરતાં થાય કે અહો આ મૂર્તિ, આ દર્શન, આ મુખાકૃતિ, આ મેં ચોક્કસ પૂર્વભાવમાં જોયું છે, આમના દર્શન કર્યા છે, અને એને આગલો જ ભાવ હોય 100-125 વર્ષ પહેલાંનો, એટલે આગલો જ ભાવ કહીએ તો ઠીક, તો એ પણ યાદ આવી જાય, તો એ પણ થાય. એને પણ ત્યાં સત્સંગ જ કહ્યું છે, પ્રતિમાજી મૂર્તિ ચિત્રપટ શબ્દ લખ્યો નથી. કોઈક વખત સદબોધમાં વાંચતા સાંભળતા પણ એમ થઈ જાય કે અહો મેં પણ આવા અનંતકાળમાં પરિભ્રમણ કર્યા. કોઈક વાર્તા પરથી પોતાની જ વાર્તા એવી બની હોય તો, રિલેટ થતી હોય તો તરત જ જ્ઞાન થઈ જાય, એ પણ બની શકે. અને કોઈક વખત જાતિ સ્મરણ જ્ઞાન જેને થયું છે, માનો કે કૃપાવદેવ, અને એ સત્સંગમાં એમ કે હો અહીંયા મળ્યા હતા, અહીંયા આમ હતું, અથવા આ ભાવમાં આમ તે કર્યું, મેં કર્યું, અથવા તમે આમ હતા, અમે આમ હતા, યાદ કરાવે, અથવા એવી જગ્યાએ લઈ જાય કે આ ઈડર પહાડ પર, ઈડર ગીરી પર આપણે આમ સત્સંગ કરતા હતા, કે મેં તમને આમ કહ્યું હતું, કે તમે આમ કરતા હતા, કાંઈ પણ, તો આપણને કદાચ આપણું ઉપાદાન બળવાન હોય, રિસેપ્શન પાવરફુલ હોય તો આપણને ત્યારે કદાચ યાદ આવી પણ જાય કોઈ કરાવે તો, અથવા પોતે હાજર હોય એવા સ્થળે લઈ જાય. એ સિવાય પણ કે તમે અમેરિકામાં આમ કર્યું, કે તમે લંડનમાં આમ હતા, કે તમે આફ્રિકામાં આમ હતા, તો એ પણ યાદ આવી જાય, તો એ પણ કરે, એટલે કોઈને કોઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. એટલે કે પુનર્જન્મ છે, ભૂતભવ પ્રત્યક્ષ અનુભવ રૂપ થાય છે. ભૂતભવ, ભૂતકાળનો ભવ, આમ જુઓ તો ભૂત છે, પ્રેત છે, એટલે ભૂત પ્રેત
એટલે એ પ્રેત વળગાડ ભૂતકાળ છે, ભૂલી જવા જેવું છે, ભવિષ્યમાં આવતીકાલમાં અળોટાય નહીં અને ભૂત પ્રેતમાં પડાય નહીં. રહેવાનું ક્યાં કીધું? વર્તમાનમાં. વર્તમાનમાં રહેવા માટે વર્તમાન વર્તના કાળ પર્યાય છે. અસ્તિત્વ જે સમય જાય છે તે એક છે, બોલીએ વાક્ય બોલીએ શબ્દ બોલીએ ત્યાં અસંખ્યાત સમય, આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા છે. વાત કેવી રીતે કરવી? અત્યારે આ જેટલી મિનિટ થઈ તેટલો ભૂતકાળ થઈ ગયો, આગલું વાક્ય ભૂતકાળ, આગલો શબ્દ ભૂતકાળ, ભવ વર્તમાન છે પણ કાળ ભૂતકાળ થઈ ગયો. એટલે જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય, જ્ઞાન સહિત વૈરાગ્યની વાત કૃપાળદેવે મૂકી દીધી. અહીંયા મનસુખરાભાઈ ત્રિપાઠીને જિજ્ઞાસા જગવે છે. પુનર્જન્મ પૂર્વજન્મ તે વખતે સુધારાવાદી વલણ છે. પાશ્ચાત્ય દેશમાંથી કેટલીક યુનિવર્સિટીમાંથી અથવા તો કેટલીક સંસ્થામાંથી મણિલાલભાઈ નભુભાઈ દ્વિવેદીને જે સમયે ભાષાંતર કરવાનું કહેવામાં આવે છે, શાસ્ત્રોનું ભાષાંતર, અહીંયા આર્ય ભાષાના ઉત્તમ ગ્રંથો, અહીંયા જીન વાણી જીન આગમના ભાષાંતર પણ કરાવે છે, વેદાંત દર્શનની વાત હોય તો એના પણ કરાવે છે, તે જમાનાની વાત છે, એવા કેટલાક આર્ટિકલ્સ લખ્યા છે તે સમયે મણિલાલ નભુભાઈ લખતા, કારણ કે ઇંગ્લિશમાં પણ એમનો એટલો કમાન્ડ હતો. જ્યારે મનસુખરામભાઈનું એવું નથી, પણ એ જમાનાની એ જ સમયની વાત છે, એટલે બધા પૂરેપૂરા વિદ્વાન સાક્ષર છે. પણ સાક્ષર તે સાક્ષર, શાસ્ત્ર જ્ઞાન તે શાસ્ત્ર જ્ઞાન, અહીંયા કૃપાળુદેવ તે વિતરાગ છે. એટલે એમનું જ્ઞાન કોઈ આ જ્ઞાનની સાથે આ બધા સાથે સરખાવાય તેવું જ નથી. તેમ છતાં એ પ્રતીતિ ન આવે પોતે સંસાર કે ગૃહસ્થ અવસ્થામાં, અને જ્યાં સુધી સામાજીવને પ્રતીતિ નથી અને સામે ચડીને કહે એ વિતરાગ વાણીનો ફોલોઅર નહીં, અનુયાયી નહીં, એમ કહે જ નહીં, એ ઢંઢેરો પીટાવે નહીં, એ પીટતા નથી, કહેતા નથી, દાંડી ઠોકી ના કહી શકે એવો સમર્થ પુરુષ છે. છતાં જ્યાં સુધી ઠીક નથી લાગ્યું ત્યાં સુધી નથી જ મૂક્યું. જ્યારે કહેવું જ પડ્યું, લખવું જ પડ્યું અને ચડાવ્યું ત્યારે અસત ભાષણનો દોષ ન લાગે એટલે કીધું છે, સામે ચાલીને કીધું નથી. જો કહી દીધું હોય તો 900 ભવની વાર્તા કરી હોય તો, એમાંથી અમુક અમુક ભવની વાર્તા કરી હોય તો, એમાંથી કોઈક ભવના જ્યાં જ્યાં હોય ત્યાં રહીને જઈને સાબિત કરી બતાવી હોય તો લોકોના ટોળે ટોળા ઉમટે, તો ચમત્કાર તો જીવને જોઈએ છે ને, ચમત્કાર વિના નમસ્કાર નહીં. તો કૃપાળદેવ કે અમારે એવો નમસ્કાર જોઈતો નથી, શતાવધાન મૂકી દીધા માથાકૂટની, એ કીર્તિને પણ ઠેકાણે ફગાવી દીધી છે. 19મા વર્ષે શતાવધાન કર્યા પણ પછી નથી જોઈતું. આ બધાનું કામ શું છે? જ્યોતિષ તો કે જાણીએ છીએ, કોઈ ન જાણતું એટલું જાણીએ છીએ, પણ કોઈને જણાવવું નથી એ ગમે એમ તો એ કલ્પિત છે. આત્માની વાત પાસે, પરમાર્થની પાસે, પરમાર્થની અપેક્ષાએ જ્યોતિષ જ્ઞાન, જ્યોતિષ વિદ્યા છે, કલ્પિત છે. તો એમાં કરીને ફાયદો શું છે? વિકલ્પો લાવે તે કલ્પિત છે. વિકલ્પો નહીં જોઈએ, સંકલ્પો નહીં જોઈએ. સંકલ્પ વિકલ્પથી રહિત થવું એ મહાવીરનો મુખ્ય માર્ગ છે. ધીમે ધીમે લઈ જાય છે. તો અહીંયા સાબિત કરે છે સુધારાવાદી વલણ, સાક્ષરતાની સામે સુધારાવાદી વલણને એમ કહેવું છે કે પૂર્વજન્મ પુનર્જન્મ નથી, એટલે એવો જ્યારે વા ફૂંકાતો હોય, રીઇન્કાર્નેશનમાં માનવું કે કેમ, એક મોટી કોન્ટ્રોવર્સી આજે હોય તો ત્યારે તો જબરી હતી, તે જમાનાની વાત છે. એટલે આજે સમય પણ કામ કરે છે. આ પંડિત યુગ ને સાક્ષર યુગની વાત છે. આપણને તેની ખબર નથી, એનો અનુભવ નથી, તેમાં હતાને ને જો જોનું થોડુંક પણ અભ્યાસી હોય તો આપણને ખબર પડે કે તેવા સુધારાવાદી કેવા સામસામા મેગેઝિનમાં લડતા હતા, વિચારો વિચારભેદ કેવી રીતે ફેંકતા હતા. એક આ બાજુથી રમણભાઈ નીલકંઠ એટલે કે એમના પિતા શ્રી મહીપતરામભાઈ પણ હતા, અને આ બાજુથી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, અને એમાં પાછું મનસુખરામભાઈ ત્રિપાઠી, એ બધા એક મંડળમાં એક ગ્રુપમાં આવે. બીજા તો અનેક સાહિત્યકારો આપણે વાત જવા દઈએ. જ્યાં સુધી ભૂતભવ અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી ભવિષ્યકાળનું ધર્મ પ્રયત્ન શંકા સહ આત્મા કર્યા કરે છે, અને શંકા સહ પ્રયત્ન તે યોગ્ય સિદ્ધિ આપતું નથી. જો પુનર્ભવ દેખાતા, પુનર્જન્મ એટલે કે પૂર્વભવ, જ્યાં સુધી ભૂતભવ દેખાયા નથી, ભવિષ્યના ન દેખાય તો જુદી વાત છે, પણ ક્યાં ભૂતકાળના દેખાવા જોઈએ ને ક્યાં ભવિષ્યકાળના, પણ ભવિષ્યકાળના જોવાય એના કરતાં ભૂતકાળના હજી આવી શકે. પહેલું તો હવે થવાના છે, અથવા હવેના પુરુષાર્થ આજના પુરુષાર્થ પર ભવિષ્યના ભવની વાત છે, પણ અહીંયા ભૂતકાળના ભવની વાત તો થઈ ગયેલી હોવાથી સાબિત થઈ છે, ઇતિહાસ થઈ ગયો છે, એટલે એ જો દેખાઈ જાય તો કોઈ શ્રદ્ધા શંકા રહેતી નથી. તો પૂરેપૂરી શ્રદ્ધા થાય કે આમ જ હોય, પૂર્વજન્મ છે જ, અરે પુનર્જન્મય છે ને પૂર્વજન્મય છે, તો આ ભવ પહેલાં ક્યાં હતા? આપણે તો સ્વીકારી લીધું છે કે ક્યાંક હતા જ, એટલે ભવ તો છે જ, પણ જે નથી માનતા એ નથી જ માનતા. ચારવાક દર્શનના પ્રેમી જરાય નથી માનતા કે જે છે તે આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, અત્યારે ખાઈ પીને મોજ કરો, ખાઓ પીઓ ને ઘી પીઓ, દેવું કરીને ઘી પીઓ એ કેનારા માનનારા.
અને એ નથી એમ નહીં, આજે ચારવાર દર્શનની માન્યતા તો ભૌતિકતાની ચકાચોંધમાં પડેલું છે જગત, એટલે છે જ. કોઈ એમ માને કે હવે ક્યાં ચારવાક ઋષિ છે, ચારવાક ઋષિ નથી, પણ જે વિચારો મૂકી ગયા, જે કાંઈ આર્ષ દૃષ્ટિએ મૂકી ગયા છે તે તો છે જ, જીવો આવું તો માનનારા વધારે છે. તો ટૂંકમાં અહીંયા એમ કે તમને પોતાને શંકા, આપણને પોતાને શંકાનો કીડો જરાય સળવડે નહીં. આપણે આપણો જ ભાવ જાણતા હોય તો એમ જ થાય કે પુનર્જન્મ છે એમ કહેવામાં હું અચળ છું, પુનર્જન્મ છે, પુનર્જન્મ જરૂર છે, ચોક્કસ છે એમ કહેવામાં હું અચળ છું, અનુભવથી કહેવામાં અચળ છું. પછીના પત્રોમાં આવશે. કૃપાદેવે મનસુખરામભાઈને પછી કહ્યું જ છે, રૂબરૂ મળ્યા ત્યારે ચોક્કસ બધી વાત થઈ ગઈ છે, કારણ કે પોતે અનુભવ્યા છે. અને આપણે જાણીએ છીએ કે ઈયળ સળવડ થતી હોય એમ શંકાનો કીડો, શંકાની ઈયળ નાની નાની પણ સેજ સેજ સળવડ થતી હોય ત્યાં મેળ પડતો નથી, ત્યાં વસ્તુની સ્થિરતા અથવા તો આપણને એની સ્વસ્થતામાં આવી શકતા જ નથી, એની પ્રતીતિમાં આવી શકતા જ નથી. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. જ્ઞાન છે કૃપાવદેવનું, એમાં તો શંકા લાવની આ સિદ્ધાંત છે કે પુનર્જન્મ પૂર્વભવ તો છે. મનસુખરામભાઈ તો જોકે માને જ છે, પણ એ સમયના કેટલાક ધુરંધરો નથી માનતા એટલે આ વાત આવી છે. આ બીજો મુદ્દો, પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્ર શૈલી કહેતી નથી. કાં તો પુનર્જન્મ પૂર્વજન્મ પોતાને થયેલા હોવા જોઈએ, એનો અર્થ જાતિસ્મરણ જ્ઞાન હોય તો જ સમ્યક દર્શન થાય એમ નથી. સમ્યક દર્શન હોય, આત્મજ્ઞાન હોય અને જાતિસ્મરણ જ્ઞાન હોય અથવા ન પણ હોય, એ બંનેનો અવિનાભાવી સંબંધ નથી એમ કહેવું છે કે ભલે એક વસ્તુ હોય તો બીજી વસ્તુ હોવી જ જોઈએ એવું નથી, પરંતુ એટલું ચોક્કસ કે પ્રત્યક્ષ અનુભવ ન હોય, પોતાનો ભાવ ન દેખાતો હોય, પણ માન્યતામાં શ્રદ્ધામાં તો ચોક્કસ હોવું જોઈએ, પરોક્ષપણે તો ચોક્કસ હોવું જોઈએ, નિશંકતા હોવી જોઈએ કે પૂર્વજન્મ પુનર્જન્મ છે. આત્માનું અસ્તિત્વ નિત્યત્વ જો પ્રમાણે નહીં, સાબિત કરે નહીં, એટલે કે સ્વીકારે નહીં, તો એ હકીકતનો સ્વીકાર ન હોય તો એને આત્માનો સ્વીકાર થયો કેવી રીતે? આત્મા છે, આત્મા નિત્ય છે, એનો અનુભવ, એ જો બે પદનો અનુભવ કે શ્રદ્ધા સ્વીકાર પ્રતીતિ કરે નહીં તો પછી એને પહેલા હાથમાં તો એ સાબિત કેવી રીતે થયું? થઈ શકે જ નહીં. એનો અર્થ જ એ કે પોતાને પ્રત્યક્ષ પોતાનો અનુભવ એટલે કે ભૂતભવ ન દેખાય તો કાંઈ નહીં, દેખાય તો સારી વાત છે, ન દેખાય તો કાંઈ નહીં, પણ એ છે એમ તો માનવું જોઈએ, પરોક્ષ રીતે પણ માનવું જોઈએ કે વાત તો એ જ છે, તો જ એ કહી શકે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્માનું અસ્તિત્વ છે અને પોતે આત્મા અનુભવ્યો છે. આત્મ અનુભવી કે આત્મજ્ઞાની તો ચોક્કસ માનતો હોય કે પૂર્વજન્મ પુનર્જન્મ છે જ, નહીંતર એને આત્મજ્ઞાન થાય નહીં. સેલ્ફ રિયલાઇઝેશન માટે એને આ પૂર્વજન્મ પુનર્જન્મની પ્રતીતિ હોવી જ ઘટે, એની એના પ્રત્યે કોઈ શંકા ન હોવી ઘટે, એની શ્રદ્ધા હોય તો જ થઈ શકે. આપણે એમ કહીએ કે મને આત્મજ્ઞાન કે મને મારું જ્ઞાન કે મને મારા આત્માનો અનુભવ, તો એમ કહેવામાં આત્મા જેવું સબસ્ટન્સ દ્રવ્ય કોઈક વાત વસ્તુ છે એનું અસ્તિત્વ છે છે એટલે હતું એમ પણ આવી ગયું અને હશે એમ પણ આવી ગયું, એ સીધી સાદી વાત છે. એટલે કોઈ શાસ્ત્ર શૈલી આવું કહેતી નથી. પુનર્જન્મને માટે શુદ્ધ જ્ઞાનથી મેળવેલો આશય, મને જે અનુભવ ગમ્ય થયો છે તે કંઈ કંઈ દર્શાવી જઉં છું, મને જે લાગ્યું છે શુદ્ધ જ્ઞાન અનુભવથી લાગ્યું છે તે હું અહીંયા કહી જાઉં છું, દર્શાવી જઉં છું. પહેલો મુદ્દો, ચૈતન્ય અને જળ એ બે ઓળખવાને માટે તે બંને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ. જગતમાં અનંત પદાર્થ મુખ્ય બે, ચેતન અને જળ, તે બંને ધર્મમાં મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ કે ચૈતન્યમાં ઉપયોગ એટલે કે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ રહ્યો છે અને જળમાં તે નથી. એટલે જળ અને ચેતન બંને જુદા ક્યાં પડે છે? તો કૃપાદેવે કહી દીધું કે બંનેમાં કંઈક ભિન્ન ધર્મ છે. ધર્મ કે તો અહીંયા લક્ષણ અને ગુણ, ધર્મ એટલે રિલિજિયન શબ્દ નહીં રાખવાનો. તો ધર્મ કઈ રીતે જુદો પડે, લક્ષણ ને ગુણ કઈ રીતે જુદા પડે? તો આપણે તો શીખી ગયા, ગોખાઈ ગયું કે ભાષ્ય દેહાધ્યાસી આત્મા દેહ સમાન, પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે ભાન, એટલે આપણને તો નવું લાગતું નથી. પછી એ જ શબ્દોથી કહીએ કે જેમ અસીને મ્યાન, બંને જુદા જ છે, આપણે સમજી ગયા. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આપણને આવડી ગયું, આપણે સ્વીકારી લીધું એટલે આપણને સ્વાભાવિક લાગે. કૃપાદેવે તો મનસુખરામભાઈને કહેવાનું છે કે જેને ડિક્શનરીમાં ઉપયોગ શબ્દ જ નથી એને ઉપયોગ સમજાવવાની વાત આવી છે, અને એ પણ સમજાવું છું એવી રીતે નહીં, હું માનું છું તો હું મૂકી જાઉં આપની પાસે,
બતાવી જુઓ, આપને ગમે તો ઠીક છે, વેપારી કોઈ વસ્તુ બતાવતો હોય કે આટલી સુંદર છે, આવી રીતે છે, આપને ઠીક લાગે તો લ્યો છેવટ, એવી રીતે મૂકે છે કે આ ઉપયોગની વાત છે. તો કે ચેતન અને જળ એ બંને જુદા ક્યાં પડ્યા? તો કે છે જળને જળ ભાવ હોય પણ ઉપયોગ ન હોય. ચેતન ચેતનને ભાવ છે, લક્ષણ છે, ગુણ છે, ઉપયોગ છે, બધું છે. તો જીવ અને અજીવ, લિવિંગ એન્ડ નોન લિવિંગ જુદા ક્યાં પડ્યા? તો કે ઉપયોગ લક્ષણથી. ઉપયોગ જીવને છે, જીવનું લક્ષણ ગુણધર્મ ઉપયોગ છે, જળને નથી. જળ વસ્તુ બિચારી કાંઈ કરી શકતી નથી, જળ તો પરિણમન કર્યા કરે છે, એટલે ભાવ છે. પરિણમ્યા કરવું, પૈડા રહેવું, ધીમે ધીમે પણ જૂની થવી, ઘસારો લાગવો, એ એનું ભાવ, એ એનું પરિણમન, એટલે એ તો છે. પણ બંને જુદા પડે છે તો ઉપયોગથી જુદા પડે. ઉપયોગની વ્યાખ્યા શું કૃપાળદેવે મૂકી? તો કે કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ. કોઈ પણ વસ્તુ, કોઈ પણ વાત, કંઈ પણ હોય તો એનો જે વડે બોધ થાય, કેવી રીતે ખબર પડી? આ ઘડિયાળ છે, આ ખુરશી છે, આ ટેબલ છે, આ પુસ્તક છે, આ શાસ્ત્ર છે, આ કાતર છે, આ સોય છે, આ જમવાનું છે, કેવી રીતે ખબર પડી? તો કે જેનાથી ખબર પડી, જે લક્ષણથી ખબર પડી, એનું નામ ઉપયોગ. આગળ લઈએ. અને જળમાં તે નથી. અહીં કદાપી કોઈ આમ નિર્ણય કરવા ઈચ્છે કે જળમાં શબ્દ, રૂપ, રસ, ગંધ એવી શક્તિ રહી છે, તે ચૈતન્યમાં નથી. એ વાત સાચી છે કે વસ્તુમાં બધી શક્તિ છે, કે કોઈ વસ્તુનો સ્વાદ આવે, કોઈ વસ્તુનો રંગ છે, દેખાય છે, જ્યારે આત્મામાં તો આ કાંઈ નથી. બરોબર છે, પેલી શક્તિ છે, શક્તિને પણ અહીંયા ગુણ કે લક્ષણ કીધા છે, અને ચૈતન્યમાં નથી. તો એ ભિન્નતા કે તફાવત છે એ ગણવાનું છે? તો કૃપાળદેવ જવાબ આપે છે કે એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતા ન સમજાય તેવી છે, કારણ કે તેવા કેટલાક ગુણો તો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે નિરંજન, નિરાકાર, અરૂપી ઇત્યાદિ, અને તે આત્મામાં પણ રહ્યા છે. તો આત્મામાં પણ ગુણ છે અને જળમાં પણ ગુણ છે, તો એવા કયા ગુણ છે કે જે એકમાં છે ને એકમાં નથી, એમ કૃપાળદેવ કહે છે. તો સામે દલીલ કરે એટલે કહે છે કે પૂતગલમાં બધી શક્તિ છે, તો પૂતગલમાં રસરૂપ ગંધ છે, એને દેખાવ આકાર છે, તો એવી રીતે આકાશને કાંઈ નથી, એ નિરંજન, એટલે નિરંજન જ છે, એને કંઈ આંજી શકતું નથી, કાંઈ કાંબી શકતું નથી. પછી નિરાકાર, એને કોઈ આકાર નથી, ઘાટ નથી, જાત ભાતના વાદળા દેખાય તે તો વાદળા છે, આકાશ થોડું છે, તો આકાશ તો નિરંજન, નિરાકાર અને અરૂપી. આપણને દેખાય છે તે આકાશ જુદું, અને પેલું આકાશ કહીએ છીએ તે અવકાશ, સ્પેસ કહીએ છીએ, તો એ તો ખાલી જગ્યા. પછી ઘડામાં, વસ્તુમાં, આપણા ઘરના ડબ્બા ડબ્બી એમાં પણ જે જગ્યા છે તે પણ અવકાશ કહેવાય, એ અવકાશનો ગુણ છે, પેલું સ્પેસ થયું. તો કે એ રીતે જુઓ તો આત્મામાં પણ, આત્મા આવી રીતે દેખાતો નથી, અસંગ, અમૂર્ત, અવકાશ એ બધું છે. તો કે એ શક્તિ એમાં પણ આવી, તો કે એ કેટલાક ગુણ આત્મામાં પણ છે ને કેટલાક જળમાં પણ છે, એની વાત નથી. એવો એક લક્ષણ ગુણ ધર્મ બતાવો કે જેનાથી બંને જુદા પડે, જે ચેતનમાં છે, આત્મામાં છે ને જળમાં નથી, જ એવો કયો? તો કે એક જ ગુણ, એવો એક જ લક્ષણ ઉપયોગ, કે જે આત્માનું છે. એટલે ઉપયોગ ઉપર આવ્યા કે આ સમજીએ જ છૂટકો છે. કૃપાળદેવને કેવું છે કે આત્માનું લક્ષણ તો ખબર નથી, સમજ્યા નથી. જે મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી વચ્ચે સંવાદ હતો, અને ગૌતમ સ્વામીને નહોતું સમજાતું, એટલે ઇન્દ્ર મહારાજા જે વેશ લઈને આવ્યા હતા બ્રાહ્મણના વેશે, અને પછી પૂછાવ્યું તો કે આ હું સર્વજ્ઞ કેવડાવું છું ગૌતમ સ્વામી, કે પણ મને ખબર નથી એમાં કયો શબ્દ હતો? તો કે ત્રૈકાલ્ય દ્રવ્યમ ષટકમ, એટલે આ વિશ્વ જગત, સમસ્ત વિશ્વ, આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અમારા આટલા વેદ વેદાંતમાં ક્યાંય આવતું નથી, ઉપયોગ શબ્દ આવતો નથી. અને પછી મહાવીર સ્વામીના ચરણમાં મસ્તક મૂક્યું કે આ મને કાંઈ ખબર નથી, આપત સર્વજ્ઞ, હું તો સર્વજ્ઞ કહેવા પૂરતો, નામ પૂરતો, મનાવતો તો મારી પાસે કાંઈ નથી. અને પછી ઢળી ગયા, ઝૂકી ગયા, અને કેવા કે સંપૂર્ણ સ્વાર્પણ કર્યું. અને પછી તેમના પ્રથમ પટ્ટ શિષ્ય એટલે કે ગણધર થયા, અને પછી તે જ મહાવીરની ત્રિપદી એમણે ગૂંથી, ત્રણ શબ્દો આપ્યા, ત્રણ પદ આપ્યા, એમાંથી શાસ્ત્રો ગૂંથી નાખ્યા. તો આપણે વાત કરતા હતા ઉપયોગની, આગળ જઈએ. ઉપયોગ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે, અને પછીથી જળ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે. જીવનો મુખ્ય ગુણ વા લક્ષણ છે તે ઉપયોગ, તે કોઈ પણ વસ્તુ સંબંધી લાગણી, બોધ, જ્ઞાન. અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ વ્યવહારની અપેક્ષાએ, બાકી આત્મા સ્વ સ્વરૂપે પરમાત્મા જ છે. પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપ યથાર્થ સમજ્યો નથી ત્યાં સુધી આત્મા છદ્મસ્થ જીવ છે, કેમ કે પરમાત્મા દશામાં આવ્યો નથી. શુદ્ધ અને સંપૂર્ણ યથાર્થ ઉપયોગ જેને રહ્યો છે તે પરમાત્મા દશાને પ્રાપ્ત થયેલો આત્મા ગણાય.
આત્મા પરમાત્માની વાત મૂકી દીધી કે આત્મામાં જ પરમાત્મા તત્વ રહેલું છે, આપણી પાસે ઉપયોગ છે જ, પણ શુભ અને અશુભ કર્યા કરીએ છીએ, શુદ્ધ કેમ રાખતા નથી? આટલું જ કરવા માટે, કહેવા માટે આખી આટલી મહેનત કરી, કરુણા કરી છે, વચનામૃત જે મળ્યું છે આપણને, એ જ સત્પુરુષાર્થ, બીજો કોઈ નથી. આત્મા જ પરમાત્મા છે, અપ્પા સો પરમપ્પા. પણ એ દશામાં ક્યારે આવે? તો કે શુદ્ધ ઉપયોગમાં લાવે ત્યારે, ઉપયોગને શુદ્ધ રાખે ત્યારે. સુકામ શુભાશુભ કરે છે, રાગ દ્વેષ છે, રતિ અરતિ છે, સંકલ્પ વિકલ્પ છે, માટે કંઈ જાજો વાંક નથી. વાંક તો નાનકડો જ છે, પણ અનંતકાળથી રખડાવે તેવો છે, અનાદિકાળથી રખડાવે છે. તો અહીંયા ઉપયોગની વાત આવી કે વ્યવહારની અપેક્ષા એ જીવ અને આત્મા એક. એ વેદાંત તો એમ જ કહે છે, અરે જીનાગમ તો એમ જ કહે છે કે આત્મા કયો ત્યારે જીવ, ને જીવ કયો ત્યારે આત્મા. પણ ક્યારેક ભેદ આવે કે આત્માના ભેદ 563 એમ નહીં આવે, જીવના ભેદ 563 આવશે. એવી જ રીતે આત્માના ત્રણ ભેદ આવે, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. તે જુદી અપેક્ષા એ જ્યારે વેદાંત દર્શન જીવનો શિવ અને જીવાત્મા એમ શબ્દ મૂકે, પછી એના શરીરમાં પણ ભેદ આવે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, કાર્ય શરીર, પ્રપંચ વગેરે વગેરે, તે વળી આપણે નિરાંતે લઈશું. અહીંયા તો ઉપયોગની જ વાત છે. અને એટલું જ તો કે પૂજ્યપાદ સ્વામી જેવાએ કહી દીધું કે ઉભય નિમિત્ત વશાત ઉત્પદ્યમાન ચૈતન્ય વિશેષ પરિણામ ઉપયોગ. ઉભય નિમિત્ત વશાત એટલે કે અંતરંગ અને બાહ્ય, આંતરિક અને બાહ્ય બંને નિમિત્ત કારણથી ઉપજતો જે ચેતનનો ભાવ, જે પરિણામ, તેનું નામ ઉપયોગ છે. ચૈતન્યની પરિણતિ વિશેષ તે ઉપયોગ છે. પરિણતિ તો છે જ, સમય સમયે આપણા ભાવ થયા કરે છે, પરિણમન થયા કરે છે, પણ શું? તો કે બંને નિમિત્ત કારણથી એટલે ઉભય નિમિત્ત, અંતરંગ અને બાહ્યથી જે થાય છે તે જ એનો ઉપયોગ છે. અને જીવનો જે ગુણ છે જ્ઞાન દર્શન, તેની પર્યાય અવસ્થા છે તે જ જ્ઞાન ઉપયોગ અને તે જ દર્શન ઉપયોગ. અહીંયા અધૂરું છે, પછી આપણે આગળ લઈએ કાલે. સજાતનું સ્વરૂપ પરમ ગુરુ.